नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ छु कनक सर। ओम क्लासेस मा आपनो हार्दिक स्वागत छे। आ हमारी YouTube चैनल तमे लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो। त्यारे सब्सक्राइब करो त्यारे बाजू मा बेल आइकन दबावनु भूलशो नहीं, जेथी करीने अमारा नवा विडियो नो नोटिफिकेशन मळे। बरोबर, अमे खूब खूब आभारी छीए तमारा तरफ दरेक के दरेक विद्यार्थी मित्रों नो, वालीगण नो, मारा मित्रों नो तथा फेमिली मेम्बर नो के जेने आ अमारी यूट्यूब चैनल ने 1150 करता वधु सब्सक्राइब कर नाख्या अने 250 करता वधु वीडियोस अमे आ चैनल मा 250 थी वधु वीडियोस अपलोड कर्या छे। जे दरेक ने लाइक करवा बदल, शेयर करवा बदल अमे खूब खूब आभारी छीए। आ वीडियोस मा तमे धोरण 9, धोरण 10 अने धोरण 12 कॉमर्स ने लगता बधा वीडियोस हता, परंतु हवे मैं छेल्ला घणा समयथी आ चैनल मा धोरण 10 ना तमामे तमाम वीडियोस लई लीधा छे। ए मात्र ने मात्र ओम क्लासेस ना विद्यार्थीओ माटे ज अवेलेबल छे। परंतु आ बधु तमे आटला टूंका गाळामां आटलु बधु व्यूज लगभग 1,71,000 ઉપર વ્યૂઝ થયા છે, આ બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે। આમાં અમને ખૂબ એવો સાથ અને સહકાર મળ્યો છે। સૌપ્રથમ આ જે વિડિયોસ ને આવી ક્લિયરિટીમાં તમને મળે છે એના માટે હું ખૂબ ખૂબ આભારી છું મારી વાઇફ પ્રીતિબેનનો, કે જેને 250 વિડિયોસ બનાવવા માટે એક ધારું આમ સ્ટીલ જેને કહેવાય ને કે હલ્લે ને એ રીતે જ મોબાઈલ પકડીને શૂટિંગ કર્યું છે। બરોબર, આ માટે અમે એનો ખૂબ આભાર રાખીએ છીએ અને એની અવેજીમાં બીજી વાર ઘણી વખત અમુક વિડિયોઝ માટે ચિરાગ બારિયા, બરોબર, એને પણ આના માટે અમને ખૂબ મદદ કરી છે। ટેકનિકલ વાત કરીએ તો આ YouTube ચેનલ બનાવવા માટે અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે અથવા જેને સારી મદદ કરી છે એવો છે રવિ બારિયા, રવિ ગોરડિયા, સિદ્ધરાજ અને ધવલ, આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આ YouTube ચેનલ ટેકનિકલી જેને હેન્ડલ કરી એના માટે ખાસ રવિ ગોરડિયાનો ખૂબ ખૂબ આભાર, કે જેને આ ઓમ ક્લાસની ચેનલ બનાવવામાં ખૂબ મદદ કરી। એના સપોર્ટમાં સિદ્ધરાજ, રામાનુજ, અને તરણ શાહ, આ લોકોનો ખૂબ એવો આભાર કે જેને આ ટેકનિકલી મને જ્યારે કઈ તકલીફ પડી હોય ત્યારે મદદ કરી છે। થંબનેલ માટે, બરોબર, થંબનેલ માટે દિનેશનો, મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર અને ઘણી વખત ધોલે પણ મદદ કરી છે અને ખાસ આનું બેકઅપમાં હોમવર્ક કે એ માટે અમારા વિદ્યાર્થીનીઓ, બરોબર, બે બધેકા દિશા અને મકવાણા ભૂમિ કે જેને અવિરત રીતે અમને હોમવર્કમાં બધામાં મદદ કરી છે એનો પણ ખૂબ ખૂબ આભાર। અને ખાસ તમે લોકો જે છો મારા વ્યુઅર્સ જેને આટલા બધા વિડીયો જે અપલોડ કર્યા એને તમારા બધા મિત્ર સુધી બધી જગ્યાએ આખા આખા ભારતમાં ક્યાં ના ક્યાં ખૂણે ખાંચરે સુધી મોકલી આપવા જે તમે શેર કર્યા છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર। તમે જ છો જે બધા વિદ્યાર્થી ગણો અને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેને આ બધી જગ્યાએ શું કર્યું છે, આખા વર્લ્ડ વાઇડ કહો તો વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ વિડીયોઝ અપલોડ કરાવ્યા છે અને મોકલાવ્યા છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર। અને હજી પણ અમારા આ વિડીયો તો શરૂ જ છે, પરંતુ હવે એવું છે કે આમાં જનરલ બધા વિડીયોઝ હશે તો એ અપલોડ કરીએ, બાકી અમે અમારા વિદ્યાર્થીઓ પૂરતા મર્યાદિત રાખ્યા છીએ। તો વાત કરી આજે 7/11/2020 અને શનિવાર, ધોરણ છે 10 અને વિષય છે ગણિત, પ્રકરણ 13 પુષ્ઠફળ અને ઘનફળ। અમે આભારી છીએ મોટા ભાઈનો, પાર્થનો, કમલેશનો, હિમાલીનો, પ્રદીપનો, સુમિતનો કે આ લોકો, નિલેશનો કે આ લોકો અમારા વિડીયોઝ આવે એટલે નોટિફિકેશન મળે એટલે તરત જ સંપૂર્ણ સંપૂર્ણ વિડીયો જોઈ નાખે, તથા રાત્રે જ્યારે નેટ પૂરું થવાનું હોય તો આખા દિવસનો જે કાંઈ બાકી નેટ હોય એ ઓમ ક્લાસીસની ચેનલ જોઈને જ પૂરું કરે છે, એ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને આવા અસંખ્ય બીજા વિદ્યાર્થીઓ પણ છે જે શું કરે છે કે જ્યારે નેટ પૂરું હોય, બરોબર, પૂરું થતું હોય તો વિડીયોઝને
खोली अने मुकी दे छे जेथी करीने ओम क्लासेस नी वॉच अवर वजा राखे। तो ए लोकोनो खूब खूब आभार। ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેનું નામ લેવું અત્યંત શક્ય ન પણ બન્યું હોય, ભૂલી ગયો હો, તો એ લોકોનો ખાસ એવો આભાર। તો વાત કરી આજે 7/11/2020 અને શનિવાર, ધોરણ છે 10 અને વિષય છે ગણિત, પૃષ્ઠફળ અને ઘનફળ આવું પ્રકરણ ચાલે છે। તો એમાં એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે, તો શંકુનું ઘનફળ મેળવો। શું મેળવો તમારે? શંકુનું ઘનફળ। તો એક શંકુની ત્રિજ્યા કેટલી છે? તો કે 7 સેમી આપી છે। તો પહેલા એક શંકુ આપણે ભણવા વાળા વિદ્યાર્થી છે, ખૂબ એવો સારા એવા ટકા પ્રાપ્ત કરવાના છે। તો ત્રિજ્યા, ત્રિજ્યા એટલે શું થઈ જશે? આર બરાબર 7 સેમી, તિર્યક ઊંચાઈ, તિર્યક ઊંચાઈ કેટલી છે? 25, એટલે આપણે એલ આપો છે। શું આપો છે? એલ બરાબર 25। તો હવે ઘનફળ મેળવવા માટે આપણે શેની જરૂર પડે? તો કે એલ ની જરૂર ન હોય, એચ ની જરૂર હોય, શેની હોય? એચ ની। તો સર્વપ્રથમ આપણે પહેલા શું કરી નાખે, આપણે પાસે સૂત્ર છે L વર્ગ બરાબર H વર્ગ વત્તા R વર્ગ। L દેખાય છે, કેટલા મૂકી દેશું? 25, 25 નો વર્ગ થઈ જાય બરાબર H નથી, વત્તા R દેખાય ત્યાં 7 નો વર્ગ થશે। 25 25 આ 625 બરાબર H વર્ગ વત્તા 49 વત્તા 49 બાજુ આવે તો વત્તે ઓછે ઓછા 576 એચ વર્ગ બરાબર 576 બંને બાજુ વર્ગમૂળ લેતા એચ બરાબર 24 કેટલો આવશે? એચ બરાબર 24 આમાં કેમ તો હવે એટલું તો આ એચ આવી ગયું એલ વર્ગ બરાબર એચ વર્ગ તાર વર્ગનું સૂત્ર કરે એચ મળી જાય ને। હવે આવડે શંકુનું ઘનફળ શું કરશું? શંકુનું ઘનફળ શું સૂત્ર છે? 1/3 પાય આર વર્ગ એચ શું થશે? 1/3 પાય આર વર્ગ એચ 1/3 પાય દેખાય છે, કેટલા મૂકી દેશું પાય ની જગ્યાએ? તો કે 22/7 ગુણ્યા આર બતાય, આર ની જગ્યાએ કેટલા થઈ જશે? 7/7 અને એચ તો છે જ 24 લઈને આવ્યા છીએ આપણે, 7/7 ઉડી જાય 3/8 24 હવે કઈ વધ્યું નથી, 22/7/8 56 56 નો 22 સાથે ગુણાકાર કરો, શું કરશો? 56/22 મારી બગડ વધી એક, 6/12 બગડ વધી એક 11 એટલે શું આવ્યું? 1232 કેટલા આવશે? 1232 સેમા છે, સેમી છે, તો સેમી નો વર્ગ ઘન, સોરી સેમી નો ઘન આવશે। આમ શંકુનું ઘનફળ કેટલું આવે? 1232 સેમી ઘન આવશે કે નહીં? બરોબર આ રીતે શંકુનું ઘનફળ પ્રાપ્ત થઈ જાય, આવડશે કે નહીં? સમજાઈ ગયું? તો હજી એક આગળ દાખલો જોઈએ કે આ રીતે આટલું હોય આપણને તો તમને દાખલો ગણતા આવડવો જોઈએ। તો કે એક શંકુનો વ્યાસ 40 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે, તો તેનું ઘનફળ મેળવો, કૌંસમાં પાય બરાબર 3/14 આમ લખું છું। હવે નવી રકમ આપી, એક શંકુનો વ્યાસ કેટલો છે? તો કે 40 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી, તો ઘનફળ મેળવો અને પાય બરાબર કેટલું આપ્યું છે? 3/14 તો જવાબ કરી અને સર્વપ્રથમ તમને શંકુ દોરતા આવશે, આવી રીતે એક શંકુ દોરી નાખો, વ્યાસ આપ્યો છે, વ્યાસ ઉપર શું કરવાનું થાય? પહેલા ત્રિજ્યા આર બરાબર વ્યાસના છેદમાં 2, વ્યાસ કેટલો છે? 40/2 20/40 શું થઈ જશે? 20 સેમી અને
तीर्य ऊंचाई एच जो आप तीर्य ऊंचाई आप एल बराबर 25 सेम समझी जाए तो હવે h મેળવવા માટે આપણે શું સૂત્ર છે તો કે l1 બરાબર h1 વત્તા r1 l દેખાય જગ્યા કેટલા થઈ જશે 25 નો વર્ગ બરાબર h દેખાય જગ્યાએ નથી વત્તા r દેખાય ક્યાં 20 નો વર્ગ 25 25 625 બરાબર h નો વર્ગ વત્તા 20 દિશા 400 વત્તા 400 આવો જો આવે શું થઈ જશે ઓછા 400 બરાબર h વર્ગ વત્તે ઓછે ઓછા 225 બરાબર h નો વર્ગ h વર્ગ શું થઈ જશે 225 બંને બાજુ વર્ગમૂળ લેતા બંને બાજુ વર્ગમૂળ લેતા h બરાબર એકડે 5 ને 15 સે કેટલું આવી જશે h બરાબર 15 સેમી તો શંકુનું ઘનફળ 1/3 પાઈ આર વર્ગ h 1/3 પાઈ આર વર્ગ h બરાબર 1/3 પાઈ દેખાય ને 314/100 ગુણ્યા આર દેખાય તે કેટલા થશે આર એટલે 20 × 20 h દેખાય જગ્યાએ કેટલા છે 15 આમાં કઈ વાંધો 0 0 0 0 ઉડી ગયું 5 3 15 5 2 10 10 2 20 314 × 20 કરો જો ગુણાકાર 14 2 28 જીરો તો છે તે 14 2 28 અને 3 2 6 6220 આ સેમા છે તો કે સેમીમાં તો શું આવશે સેમીનો ઘન સેમીમાં છે તો શું આવી જશે સેમી ઘન હવે કે નહીં સમજાણું જોઈ લો જોઈ આવશે બરોબર તો આ શંકુનો કોઈ પણ દાખલો આવે તો તમને ગણતા આવડવો જોઈએ સમજાણું એક ગોળકનો વ્યાસ 7 સેમી છે તો ઘનફળ મેળવો હવે જોઈએ ગોળક આપ્યું છે શું આપ્યું છે ગોળક એક ગોળકનો વ્યાસ કેટલો છે 7 સેમી છે તો એક ગોળક દોરતા હોય પહેલા ગોળક દોરતા આવડે તો એના માટે વ્યાસ આપ્યો છે તો આપણે શું જોઈએ ત્રિજ્યા શું જોઈએ ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 વ્યાસ કેટલો છે 7 7/2 સેમીનો સેમી બરાબર ત્રિજ્યા આપી છે આપણે શું જોઈએ ગોળકનું ઘનફળ ગોળકનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન શું થશે 4/3 પાઈ r નો ઘન 4/3 પાઈ દેખાય જગ્યાએ શું મૂકશો તો કે 22 ના કાંઈ કીધું ન હોય તો હંમેશા કેટલું લખવાનું 22/7 ગુણ્યા r એટલે શું છે તો કે 7/2 7/2 અને 7/2 થઈ જશે 2 2 4 2 2 ઉડી ગયા 11 2 22 હવે કાંઈ ઉડી શકે એવું નથી આ 7/7 ઉડી જશે હવે કાંઈ ઉડી શકે એવું સત્ય સત્ય 49 જો શું કીધું મે 4/3 ગુણ્યા પાઈ દેખાય કે 22/7 r દેખાય કે શું થશે 7/2 7/2 અને 7/2 7 7 જતા રે 2 2 4 2 2 જતા રે 11 2 22 હવે કાંઈ વધી શકે એવું નથી તો 11/77 11/77 ભાગ્યા 3 × 70 57/49 57/49 વધી પડી 4 57/49 50 51 52 53 539 ભાગ્યા 3
હવે 539 ને 3 વડે ભાગવાનું 3 1 3 3 7 21 2 વિજા ઉપસ્થન 3 9 27 2 શેષ રહી પછી પોઈન્ટ માં પણ પોઈન્ટ માં રાખવા કરતાં બેસ્ટ વસ્તુ છે પૂર્ણાંક માં રાખો 139 પૂર્ણાંક આ આખું અહીંથી આ 2 ના છેદ માં 3 બે પૂર્ણાંક તૃતીય બે તૃતીયાંશ સમજાઈ ગયો 739 એકા 739 થાય 739 આ ફ્રેક્શન માં રાખો 2 ગુણ્યા 2 તૃતીયાંશ હવે આ સેમી માં છે સેમી નો ગણ સમજાઈ ગયો આ રીતે રાખો જોયું 100 જાણે કે આ હોય 8 ભાગ્યા 3 હોય તો શું કરાય 8 ને 3 વડે ભાગો 3 2 ને 6 બે વધાર્યા તો શું કરના થાય 2 ગુણ્યા 2 તૃતીયાંશ આ 2 ગુણ્યા 2 તૃતીયાંશ થાય 3 2 6 7 ને 8 ના છેદમાં 3 ક્યુબ ને સમજાવો આમ હોય 10 તૃતીયાંશ તો શું કરાય 10 ને 3 વડે ભાગો 3 તેરી 9 એક શેષ સુધી તો કેમ લખવાનું આ પૂર્ણાંક 3 ગુણ્યા 1 તૃતીયાંશ 3 ગુણ્યા 1 નહીં થાય ને 3 તેરી 9 ને 10 10 ના છેદમાં 3 જ હતું જે પ્રમાણે કીધું છે એમ કે ભાઈ 21 ના છેદમાં 2 હોય તો 10 પણ પાત નથી કરવાનું જરૂર 21 ભાગ્યા 2 2 કા 2 એક શેષ વધી રહી એટલે 10 ગુણ્યા 1 દ્વિતીયાંશ શું થાય 10 ગુણ્યા 1 દ્વિતીયાંશ 10 2 20 ને 1 21 ના છેદમાં 2 સમજાઈ ગયું આ રીતે કરો જે ભાગાકાર હોય બાકીને પોઈન્ટ માં રાખો 539.3 539 ભાગ્યા 3 3 1 3 2 વધ્યા 3 7 21 2 વધ્યા 3 9 27 આ બે શેષ સુધી પછી પોઈન્ટ લઈ અને જેટલા જીરો જોતો હોય 3 6 18 બે વધ્યા 3 6 18 3 6 18 3 6 18 એટલે રાખે બરોબર પણ આ પોઈન્ટ માં રાખવા કરતાં બેટર છે કે આપણે શું રાખશો અપૂર્ણાંશ માં રાખવાનું હવે એટલે 179 2 તૃતીયાંશ સમજાઈ ગયું જોઈ લો જોઈ